નમસ્કાર દર્શક મિત્રો, છું બધાને. અને આપણે આજે બગદાણા આવ્યા છીએ. અત્યારે હું હાલ બગદાણા ચૂકું છું. ચકાસણ તમે અત્યારે આરતી ચાલુ છે અને મને આરતીનો લાભ મળી ગયો છે. આરતીના સમયે હું પહોંચી ગયો તો બાપાની કેવી સારી દયા મારા ઉપરથી. હું આરતીના સમયે મને અહીં પહોંચાડી દીધું અને આરતીનો લાભ મળી ગયો. આ મંદિર જો બાપા સીતારામનું જ છે અને આ એમનો બારનો ભાગ છે, પટાંગણ કહીને આપણે. અને આ બીજી એમની ધજા છે. આ જે એમનું બધું આશ્રમની જગ્યા છે, આ બારનો ભાગ છે. જો તમે પબ્લિક કેટલું બધું છે, આડા દિવસે પણ એટલું બધું પબ્લિક હોય અને પૂનમના દિવસે પણ એટલું બધું પબ્લિક હોય છે. આપણે હવે ધીરે ધીરે બાપાનું જે ધ્યાન મંદિર છે ને ત્યાં ઊભા છીએ. જો બાપાનું ધ્યાન મંદિર તમને થોડુંક ઝૂમ કરીને પણ બતાવું, પાસેથી રેકોર્ડિંગ કરીને પણ બતાવું છું. બાપાનું ધ્યાન મંદિર છે. એમની આ મૂર્તિ છબી આ બાપા સીતારામની છબી છે આ, એ પણ દેખાડું. અને હમણાં બીજું વસ્તુ પણ સારી દેખાડું. આ જો આ પેપરમાં બાપા સીતારામ તમને દેખાય છે કે નથી દેખાતા? મને તો દેખાય છે. હાર જો હાર છે, ધ્યાનથી જુઓ ને તો દેખાશે. એટલે તો આ ધ્યાન મંદિર છે. નિરખીને જોવું પડે આમાં. અને આ પાછળની જગ્યા છે બાપા સીતારામને, મંદિરની બાજુમાં જ છે. ધીરે ધીરે હવે આપણે આગળ જઈએ. એનું બાંધકામ જો, નવા મંદિરનું કેટલું સરસ છે. આ ગાદી મંદિર છે. આપણે થોડુંક ઝૂમ કરીને રેકોર્ડિંગ કરીએ છીએ કેમકે અહીંયા એલાઉડ છે નહીં, છતાં પણ આપણે થોડુંક ઝૂમ કરીને રેકોર્ડ કર્યું છે ગાદી મંદિરનું. આ સમાધિ મંદિર બાપા સીતારામનું બાજુમાં જ છે. ગાદી મંદિર છે ને તેની બાજુમાં જ છે. આ કાળભૈરવ દાદાની મૂર્તિ છે. જય કાળભૈરવ દાદા. આ પાછા આપણે હવે ભોજનાલય તરફ ધીરે ધીરે હવે જઈએ. આ ભોજનાલય છે. અહીં હરરોજ લાખો માણસો બાપા સીતારામની સાનિધ્યમાં પ્રસાદી લે છે. આજે આપણે પણ પ્રસાદીનો આ લાભ લઈશું. અહીંયા અખંડ રસોડું ચાલે છે 24 કલાક. ગમે ત્યારે આવો, તમારે પ્રસાદી ચાલુ જ હોય છે. જો આ લોકો બધા પ્રસાદી લે છે, સાથે સાથે આપણે પણ બેસી જઈએ. પ્રસાદી લીધા બાદ આપણે આગળનો કાર્યક્રમ આપણે ચાલુ કરીએ પાછો શૂટિંગનો. પ્રસાદી આપણી પૂર્ણ થઈ ગઈ અને હું ફરીવાર આગળ જાઉં છું. આ મંદિરની અંદર જ પાછો આવી ગયો છું. જો આ પાલખી જે છે તે શાળિંગપુર હનુમાનજીની છે. એનો આ પાલખી આવી છે. પાલખીમાં ગદા પણ રાખેલી છે. દરિયો ઉપરને આપણે હમણાં નજીક પણ જઈએ.
ગાજતે વાજતે આ બધા શાળી ફૂલ છે. હું આ સાઉન્ડ તો વગાડી ના શકીએ, આપણે સાઉન્ડ કેપ્ચર ના કરી શકીએ, કોપીરાઇટનો ઇશ્યુ આવે છે. જો આ ગુદારી સોનાની કીધા, ખાસ કે મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ ઉગદા સાથે પણ મને લાભ થઈ ગયો. ઉગદા મારા હાથમાં આવી જતી, મેં પણ લાભ લઈ લીધો. બાપા સીતારામનો આ મુખ્ય ગેટ છે, અંદર જવા માટે પ્રવેશદ્વાર છે અને આ એમની બજાર છે. એથી તમારે ખરીદી કરવી તો કરી શકો. બાળકો માટે રમકડા છે, નાના નાના ફૂલકાઓ માટે રમકડાઓ, જે વસ્તુ પ્રસાદી લેવી તો પ્રસાદી પણ લઈ શકો, અહીંથી ખરીદી કરી શકો તમે. ચૂંદડીઓ છે, તમામ વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે. અને આ મંદિર પાછું હું તમને દેખાડું છું. ને આ રસ્તો છે એમનો,